नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय पर्यावरण पाठ 6 जल एज जीवन भाग 1। पाठ नु नाम જ જળ એજ જીવન, એટલે આપણે શું કરવાનું છે, જળ વિશેની માહિતી ભણવાની છે, બરાબર। જળ વગર આપણું જીવન કેવું છે, નકામું છે, બરાબર। નકામું છે કરીને જળ જ નહીં હોય તો આપણું જીવન જ હશે નહીં, બરાબર। એટલે કે જળ એજ જીવન, પાણી શું છે, આપણી અમૂલ્ય સંપત્તિ છે, સૌથી મોઘામાં મોંઘી વસ્તુ હોય તો એ શું છે, પાણી છે, એનું કોઈ મૂલ્ય છે નહીં। પાણી એ જીવનનું શું છે, અમૃત છે। पानी आम कहवा के पानी बचाव, पानी आपने बचाव से, बराबर। पानी आपने कई कई जगह पर आपने प्राप्त करिए छे, एम कही तो आपने पानी आपने जुदी जुदी रीते प्राप्त थाय छे। एटले के पानी ना स्त्रोत एटले के वरसाद नो पानी होय, झरणो होय, नदी होय, तळाव होय, बराबर, कूवो, बोरवेल, आ जुदी जुदी वस्तुओ शू छे, ए पानीना स्त्रोत छे। एटले के आपणे एनी पासेथी आपणने पानी आपणे शू करीए छे, प्राप्त करीए छे। હવે આપણે જોવા જઈએ તો આપણે આપણા ત્યાં શું કહેવાય કે કોર્પોરેશનની પાઇપલાઇન હોય છે, જેમાંથી આપણને પાણી સરળતાથી મળી જાય છે। પણ પહેલાના સમયમાં વાત કરીએ તો બધાને દૂર દૂર સુધી શું કરવા જવું પડતું હતું, પાણીની શોધ માટે જઈને પછી દૂરથી પાણી ભરીને લાવવું પડતું હતું। પણ અત્યારે હાલમાં પણ જોવા જઈએ તો અમુક ગામડાઓમાં અથવા તો અમુક શહેરોમાં પણ હજી પણ શું જોવા મળે છે, પાણીની તંગી જોવા મળે છે, કે એ લોકોને પાણી માટે દૂર દૂર સુધી જવું પડે છે અને ત્યાંથી પાણી લાવીને ભરવું પડે છે। અમુક જગ્યા ઉપર તો એવી પણ બને છે કે અઠવાડિયા સુધી એ લોકોને ત્યાં પાણી પણ આવતું નથી, બરાબર। તો આ રીતે પાણીનું આપણે જોવા જઈએ તો ખૂબ એનું મૂલ્ય છે, બરાબર, અમૂલ્ય છે, જેમાં આપણે પાણીને આપણે શું કરવાનું છે, બચાવવાનું છે। તો આમ આપણી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 51 ઉપર જોઈએ કે આ આપણને ઘણા વર્ષો પહેલાની આપણને વાત કીધી છે કે આ ચિત્ર ગઢસિસરનું છે। આપણે પાના નંબર 51 ઉપર જોઈએ તો આ કયું શાનું ચિત્ર છે, તે ગઢસિસરનું ચિત્ર છે। સરનો અર્થ તળાવ થાય છે અને જેસલમેરના રાજા ગઢસિંહે લગભગ 650 વર્ષ પહેલા લોકોની મદદથી બનાવ્યું હતું। તળાવની આજુબાજુ પગથિયાવાળા ઘટ, શણગારેલી પરસાળ, મોટા ખંડ, ઓરડાઓ અને બીજું ઘણું બધું। લોકો અહીં તહેવારો ઉજવવા તેમજ સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા આવતા। ઘટ પર આવેલી શાળાઓમાં બાળકો ભણવા આવતા। તળાવ સૌનું હતું અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી લેતા। તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાતું। તે તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય તો વધારાનું પાણી તેની નીચેની સપાટીએ બનાવેલા તળાવમાં જાય, જ્યારે તે પાણી ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી બીજા તળાવમાં ભરાતું। આ રીતે ક્રમશઃ 9 તળાવ ભરાતા અને વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું। આજે ગઢસિસરનો ઉપયોગ થતો નથી। તે 9 તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુ માળી મકાનો આવી ગયા છે। હવે આ તળાવમાં પાણી ભરાતું નથી, વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે, બરાબર। તો આ રીતના ગઢસિસરના જે રાજા હતા એમણે શું કર્યું હતું, 9 તળાવો બનાવ્યા હતા કે એમાં વરસાદનું પાણી આવે અને નવે 9 તળાવ ભરાય, એટલે એવી રીતે બનાવ્યા હતા કે એક તળાવનું પાણી પૂરું થઈ જાય તો એવી રીતે પછી બીજા તળાવનું પાણી એની અંદર સમાય જતું। તો આ રીતે 9 તળાવોનું પાણી એ આખું વર્ષ ગામના લોકો ઉપયોગમાં લેતા હતા। પણ હવે જોવા જઈએ તો ત્યાં આજુબાજુ જોવા જઈએ તો પાકા મકાનો બની ગયા છે, ઘણી બધી મોટી ઇમારતો બની ગઈ છે, બરાબર, બહુમાળી મકાનો બની ગયા છે, તો એના કારણથી હવે જે વરસાદનું પાણી જે છે એ તળાવમાં ભરાતું નથી અને જે બધું વરસાદનું પાણી છે એ શું થઈ જાય છે, વેડફાઈ જાય છે અને વહી જાય છે। આમ પાના નંબર 52 ઉપર તો એમાં અલ બિરુની નજરે છે આપણને આ શું કહે છે એ આપણે જોવાનું છે કે એમને હજારો વર્ષ પહેલાં એક મુસાફર એ ભરત આવ્યા હતા અને તેમનું નામ અલ બિરુની હતું। જે જગ્યાએથી તે આવ્યા હતા તે હવે ઉઝબેકિસ્તાન કહેવાય છે। અલ બિરુનીએ એ જોયું, તેનું બારીકાઈથી અવલોકન કર્યું અને તેની વિગત નોંધી। તેણે એમને ખાસ વસ્તુની નોંધ કરી, તેમને પોતાના દેશ કરતાં અલગ હતી। અહીં તે સમયના તળાવો વિશે તેણે જે લખ્યું તેનો કેટલો ભાગ આપેલો છે, એટલે અહીંયા એમણે કઈ વસ્તુઓ નોંધી છે એની જાણકારી આપી છે। અહીંના લોકો તળાવો બનાવવામાં કુશળ
કૌશળ છે, મારા દેશના લોકો તેમને જોઈ આશ્ચર્ય પામશે। તેઓ મોટા પથ્થરોની થપ્પી અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે। તેની વચ્ચે લાંબી દાદરની હર ઉપરથી નીચે જાય છે। ઉપર જવાના અને નીચે આવવાના પગથિયા જુદા જુદા છે, તેથી ત્યાં ભીડ ઓછી થાય છે। આપણે જ્યારે આ ઇતિહાસ ભણીએ છીએ તો અલ બિરુનીએ તે લખેલી નોંધ પરથી તે દિવસો વિશે ઘણું શીખી જઈએ છીએ, બરાબર। એટલે કે આમને શું કર્યું હતું કે કઈ રીતે લોકો પાણીનો તળાવમાં સંગ્રહ કરે છે અને કઈ રીતે એની માટે તળાવ બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે, બધી માહિતી શું કરે છે એ લખે છે, નોંધી રાખે છે। એના કારણથી એમના ગામમાં આ બધી સુવિધાઓ ન હતી, તો એની માટે આ બધી વસ્તુ જોઈને એમના ગામના લોકો ખુશ થશે, એ કારણથી શું કરે છે આ બધાની નોંધણી રાખે છે। અને હજી પણ એમનો ઇતિહાસ વાંચીએ તો આપણને એના ઉપરથી પણ ઘણું બધું શીખવા મળે છે। તો આપણે અહીંયા છે કે તમારી શાળાની આસપાસનો વિસ્તાર જુઓ, ત્યાં કોઈ ખેતર, પાકા રસ્તા, વાડી, ગટર વગેરે હોઈ શકે। તે વિસ્તાર ઢળવાળો છે, પથરાળ છે કે સપાટ છે, વિચારો ત્યાં વરસાદ આવે તો શું થાય, વરસાદનું પાણી ક્યાં જશે, ગટરમાં, પાઇપમાં કે ખાડાઓમાં, શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે, બરાબર। આપણે અહીંયા ઘણા બધા પ્રશ્ન, એક જ પ્રશ્નની અંદર ઘણા બધા પ્રશ્નો આપણે શું કર્યા છે, પૂછ્યા છે। એટલે આમ જોવા જઈએ તો આપણી આજુબાજુ જોવા જઈએ તો શું છે, ઘણા ઘણા બધા મકાનો હોય છે, ગટર બરાબર છે, ગટરો હોય છે, તો આ બધું જે પાણી છે આપણે ત્યાં કેવા રસ્તા છે, પાકા રસ્તાઓ છે, એટલે એટલા માટે આ જે વિસ્તાર છે કેવો હોય છે, ઢળવાળો હોય છે। એટલે વરસાદનું પાણી આવે તો એ શું થઈ જાય છે, ઢળવાળો રસ્તો હોવાથી એ બધું વહી જાય છે અને બધું પાણી ક્યાં જાય છે, ગટરમાં જાય છે અને એ પાણી જમીનમાં ઉતરતું નથી। તો આ રીતે આપણે તમે જે રીતે તમે તમારી આજુબાજુ જે પણ તકલીફ હોય, કઈ રીતે તમારું પાણી વહી જાય છે કે ગટરમાં જાય છે, એ શું કરવાનું છે, પ્રશ્નનો જવાબ તમારી જાતે નોટમાં લખવાનો છે। એના પછી છે ટીપે ટીપે, તો કે જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વરસાદ ઓછો પડે છે અને આખા વર્ષ દરમિયાન વરસાદ ખૂબ જ ઓછો પડતો હોવાથી, એટલે પડે તો છે, ઓછો તો પડે છે, પણ ક્યારેક એવું બને છે કે વરસાદ આવતો પણ નથી। આપણને પાના નંબર 53 ઉપર નદીઓમાં આખું વર્ષ પાણી હોતું નથી, તેમ છતાં આ વિસ્તારમાં મોટા ભાગના ગામડાઓમાં પાણીની અછત નથી। લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે, પાણીનો સંગ્રહ કરવા તળાવ ટાંકા બનાવવામાં આવ્યા હતા, પાણી દરેકની જરૂરિયાત છે, આથી પાણીના સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવા જોઈએ। આ કામ વેપારી હોય કે મજૂર, કારીગર હોય કે ખેડૂત, દરેકે સાથે મળીને કરવું જોઈએ। નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કૂવા અને વાવ સુધી પહોંચે છે, જેથી તે વિસ્તારની જમીન ફળદ્રુપ બને છે। આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે। તમારી જમણી બાજુના ચિત્રમાં જુઓ તો અહીંયા આપણને એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે કે કઈ રીતે શું કરીએ છીએ આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ, પાના નંબર 53 ઉપર, બરાબર। તો આ ચિત્ર તમે ધ્યાનથી જુઓ તો શું કરીએ છીએ, તો આપણે એક અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવેલી છે અને એમાં શું કરીએ છીએ, વરસાદના પાણીનો એટલે કે ધાબા ઉપર એક પાઇપ મૂકેલી છે, ધાબાનું પાણી ભરાય છે વરસાદ પડવાથી અને એક પાઇપ દ્વારા એ પાણી ક્યાં જાય છે, જમીનમાં ઉતરે છે અને એ જમીનમાં આપણે શું કરીએ છીએ, આખા વર્ષ દરમિયાન પાણીનો વપરાશ કરીએ છીએ। તો આ તમારા મતે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચતું હશે તેનો રસ્તો દોરો, તો આપણને અહીંયા પાઇપ આપણને આપેલી છે, બરાબર। તો આ રીતે ધાબા ઉપરથી કઈ બાજુ હોય છે, નીચેની જમીન બાજુ જાય છે, તમારે શું કરવાનું છે, એરો દોરવાનો છે, બરાબર। તો આપણે હવે આગળ વાત કરીએ તો કે પ્રવેશદ્વારની સંખ્યા, તો કે પ્રવેશદ્વારના આમ ચાર પ્રકારની વાવ આવેલી હોય છે, નંદા બરાબર, પહેલી જે છે એ શું છે, એનું નામ નંદા છે, તે નંદા શું છે, એક પ્રવેશ દ્વાર છે, એક પ્રવેશ દ્વાર, બરાબર। એના પછી બીજો છે ભદ્રા, એના કેટલા પ્રવેશ દ્વાર છે, તો કે બે પ્રવેશ દ્વાર છે। એના પછી છે જયા, આ ત્રીજો પ્રવેશ દ્વાર છે, અને ચોથું છે વિજયા,
જેમાં ચાર પ્રવેશદ્વાર છે. તો આ રીતે ચાર પ્રકારની શું છે, ચાર પ્રકારની વાવ હોય છે જેને આપણે આ જુદા જુદા નામથી ઓળખીએ છીએ, જેમાં આમાં એક પ્રવેશદ્વાર, આમાં બે, ત્રણ અને ચાર, આ પ્રમાણે ચાર પ્રકારની વાવ હોય છે. આમ આપણે વાત કરી તો કે આપણે ઘરમાં પાણીનો સંગ્રહ કઈ રીતે કરીએ, તો કે આપણે ટાંકીમાં છત પરની ટાંકી, માટલું, ઘડો, ડોલ, પવાલી, ટબ, તગારું, બરાબર આ રીતે જુદી જુદી જુદા જુદા આપણે શું કરીએ છીએ, જુદા જુદા સાધનોમાં આપણે પાણીનો, વાસણોમાં શું કરીએ છીએ, પાણીનો સંગ્રહ કરીએ છીએ. આપણે પીવામાં એટલે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ, તો કે પીવા માટે જોઈએ, આપણને રસોઈ માટે જોઈએ, બરાબર આપણે દૈનિક ક્રિયાઓ માટે, કપડાં ધોવા માટે, વાસણ ધોવા, ઘરની સફાઈ કરવા, ખેતી કામ, બરાબર એટલે જુદા જુદા દરેક આમ જોવા જઈએ તો આપણા દિવસની શરૂઆત જ ક્યાંથી થાય છે, પાણીથી થાય છે. તો આ રીતે આપણે પાણીનો ઉપયોગ વિવિધ જગ્યાઓ પર કરીએ છીએ. એટલે આપણે જોવા જઈએ તો કે પહેલાના સમયમાં રોજિંદા વપરાશનું પાણી નળ, ટેન્કર, કૂવા, બોરવેલ, હેન્ડપંપ, કેનાલ વગેરે દ્વારા મેળવતા હતા, અને દરિયાના અને પૃથ્વી પરના પાણીમાંથી વરાળ બની ઊંચી ચડી વાદળ બને છે, અને વાદળ ઠંડા પડતા પાણીના ટીપા વરસાદ સ્વરૂપે જમીન પર પડે છે. આમ વરસાદ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. પાણી આ સફરને, પાણીનો આ સફર છે એને શું કહીએ છીએ, આપણે જળચક્ર કહીએ છીએ. તમે ક્યારેક વાવ જોઈ છે, બરાબર આ ચિત્ર જુઓ, તમને જોઈને અનુમાન કરી શકો છો કે દાદર અંદર ઘણા માળ ઊંડે જાય છે. કૂવામાંથી પાણી ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચે છે, તેને શું કહેવાય છે, વાવ કહેવાય છે. તો એ વાવનું પણ આપણને અહીંયા ચિત્ર આપેલું છે. તો આ રીતે ઘણી બધી માહિતી આપણને આપણી પાના નંબર 53 ઉપર આપેલી છે, જેમાં આપણે આના પ્રવેશદ્વારના પણ નામ લખેલા છે. આ નામ તમારે શું કરવાના છે, તમારી નોટબુકમાં નોંધવાના છે. આ સાથે આપણો આ ભાગ 1 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બધું આપણે ભાગ 2 માં જોઈશું.